नमस्कार, डीबी लाइव न्यूजमां आपनो स्वागत छे। राजगढ़ पुलिस स्टेशन में 4.5 वर्ष सुधी फरज बजावी वयनिवृत्त थता कर्मचारी सूरज सिंहनो गईकाले भव्य विदाई समारंभ राजगढ़ पुलिस स्टेशनना कैम्पस में गोठवामां आव्यो हतो। राजगढ़ पुलिस स्टेशन में 4.5 वर्षथी फरज बजावी रहेला सूरजसिंह संभूसिंह लगभग 31 वर्ष सुधी पुलिस खाता में फरज बजावी અને તેઓની ઉંમર થતાં તેઓ રિટાયર થઈ રહ્યા હતા ત્યારે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરઆર ગોહિલ તેમજ હાલોલના ડીવાયએસપી હરપાલસિંહ રાઠોડ તેમજ સીપીઆઈ શ્રી પલાસ સાહેબની હાજરીમાં તેઓનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને તેઓને વયનિવૃત્તિ પછીના જીવન માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થનાર કર્મચારીને શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનારું જીવન તેઓનું નિવૃત્તિ પછીનું જીવન સુખમય અને આરોગ્યમય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી, આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે વયનિવૃત્ત કર્મચારીના કુટુંબીજનો પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રાજગઢ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ તેમજ પરિવારજનોએ ખૂબ જ ભાવપૂર્વક સુરસિંહને વિદાય આપી હતી અને તેઓને ભેટ સોગાદ તથા ફૂલહાર પહેરાવી તેઓનું સન્માન કર્યું હતું। હાલોલના ડીવાયએસપી હરપાલસિંહ રાઠોડ, સીપીઆઈ પલાસ સાહેબ તેમજ ઘોઘંબા રાજગઢના પીએસઆઈ આરઆર ગોહિલ તેમજ સ્ટાફ દ્વારા સુરસિંહને ભવ્ય વિદાય આપવામાં આવી હતી અને તેઓને નિવૃત્તિ પછીના જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। માનું થયું ને સાથે સાથે જાણ થઈ કે આપણી જ વચ્ચે રહેતા અને સમાજની ખૂબ સારી સેવા કરતા એવા સુરજસિંહભાઈનો પણ આજે વિદાય સમારોહ છે। આમ તો એવું કહેવાય છે કે સોલ્જર ઇઝ નેવર ઓફ ફ્રોમ હિઝ ડ્યુટી, સોલ્જરને ક્યારેય એની ડ્યુટીથી વિરામ ના હોય, પણ આજે એક ઉંમરની દ્રષ્ટિએ સરકાર એમને હવે વિદાય કરે છે, પણ હવે સિવિલ ડ્રેસની અંદર હવે સેવા કરવાના છે સમાજની। એટલે આ નિમિત્તે ખાસ આવવાનું થયું તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેમને જે સેવા કરી છે એ સેવાનું યથાર્થ ફળ ભગવાન તેઓને આપે અને સમાજની સેવા કરવાનું આવું ને આવું બળ આપણને સૌને પણ મળતું રહે। સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદરથી પણ આપણને બીજાના સુખમાં આપણું સુખ, એની માટેની જ પોલીસની પણ એક જવાબદારી હોય છે કે સલામત સમાજ એ રહે, એ અંગે પણ પોલીસ બધી કામગીરી કરતી હોય છે। તો આપણે પણ સલામત રહીએ અને સમાજને પણ આપણે સલામત રાખીએ।